ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસ અને લેક્ચર નંબર 2 ની આપણે શરૂઆત કરી પેજ નંબર 4 ઉપર અધૂર મૂકેલું હતું ત્યાંથી આગળ કહે છે કે શિકારનો રસ એની નસેનસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી એટલે કે જે દીકરી સાસરે જાય છે અને સાસરે ગયેલી દીકરી જે મરિયમ છે પોતે લગ્ન કરીને જાય છે અલી ડોસા એકલા થઈ જાય છે પોતાના ઘરમાં એટલે દાડાથી પણ અલી કે જે શિકારે જતા શિકાર ભૂલી અને સ્થિર દ્રષ્ટિથી અનાજના કે જે ભરચક લીલા ખેતરમાં જોઈ રહેતો એની જિંદગીમાં પડેલી વખત કે જે સમજાતું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે પછી તો એક દિવસ અલી એના કે છે એ ખાખરાના ઝાડ નીચે બેઠે અયા ફાટ રોવે છે એટલે જોરદારનું પોતે રડવા લાગે છે ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે એટલે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે તેની ભક્તના જેમ જેવી શ્રદ્ધાને આશાભર્યા ઉલ્લાસ માટે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન અનું ધર્મસ્થળ કે તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ એને એક જ ખૂણે ત્યાં હંમેશા બેસતો એને એવો કે છે જાણ્યા પછી સૌ હસતા ખબર પડે કે આ આવેલો છે બધા એને જોઈને હસવા લાગતા પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં તો એનું નામ દઈ અને એને એ જગ્યાએથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોવા છતાં ધક્કો ખોડાવતા અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય એટલે કે ધીરજ એની અંદર હતી બરાબર ધૈર્ય એટલે ધીરજ હોય તેમ એ હંમેશા આવતો અને દરવાજાને ખાલે હાથે દરવાજા પાસે આવે અને તરત અહીંયાથી પરત ફરી અને પાછો પોતાની જગ્યાએ બેસી જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક કે જે પટાવડો પોતપોતાની ઓફિસના કાગળો લેવા બરાબર આવવા લાગ્યા ઘણું કરીને પટાવડાએ 20મી સદીના અધિકારીઓની સ્ત્રીના ખાનગી કારકુન જેવા લાગતા હતા એટલે અંગત વ્યવસ્થાપક જેવા ખાનગી કારકુન એટલે અંગત વ્યવસ્થાપક જેવા લાગી રહ્યા હતા એટલે આખા શહેરમાં દરેક ઓફિસનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો હતો આખા શહેરની ઓફિસો જેટલી હતી કે બધાની વાતો છે ત્યાં થતી હતી કોઈના માથા પર સાપો તો કોઈના પગમાં કે છે ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાની વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા કે જે એટલામાં બારણું ખોલ્યું દીવાના અજવાળા સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશાનો દિલગીરી ભર્યો ઉદાસ જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા દિલગીરી દુઃખી ચહેરો લઈને બરાબર પોસ્ટ માસ્તર બેઠેલા છે કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન એ પોસ્ટ માસ્તર હોય અંગ્રેજ લેખક છે અંગ્રેજ લેખકનું નામ છે ગોલ્ડ સ્મિથ બરાબર અને વિલેજ માસ્તર એમની જે કૃતિનું નામ છે એને જે લખેલું એક જે રચના છે એનું નામ છે બરાબર એના જેવા પોસ્ટ માસ્તર કે છે લાગી રહ્યા હતા જ્યારે દુઃખી થઈ ને પોસ્ટ માસ્તર બેઠેલા છે ત્યારે પોસ્ટ માસ્તર જે દુઃખી બેઠેલા છે હવે એની વાતનું વર્ણન આપણે નવા પેજ ઉપરથી જોઈએ તો પાઠમાં ધ્યાન આપશો આગળ જે કહે છે અલી પોતાની જગ્યાએથી ખસતો નથી પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનથનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા માટે હાથ આગળ કર્યો સુપ્રિન્ટેન્ડેન્ટ બીજો એક પટાવાળો આગળ આવે છે અને આમને આમ સહસ્ત્ર નામાવાળી એટલે હજારો નામ છે ઘણા બધા નામાવાળી છે વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા માટે પડી જતો એટલે વાંચી લેતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ માસ્તરના ચમત્કાર હોય તેને પ્રણામ કરી અને ચાલ્યો ગયો અરે તે સૈકાઓ 100 વર્ષ પહેલાનો કે છે ગામડીઓ આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્તરે પૂછ્યું હા કોણ અલીના એટલે અલીને કહે છે હા હા સાહેબ જે 5 વર્ષ થયા ગમે તેવી ઋતુઓ છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ કે જે ભાગ્ય જ હોય કારકુન એવો જવાબ આપે છે પોસ્ટ માસ્તરને કોણ નવરું બેઠું છે હંમેશ કે છે ક્યાંથી કાગળ હોય અરે સાહેબ પણ એનું મગજ કે ચસમી ગયું છે મગજ ચસકવું એટલે ગાંડું થઈ ગયું તે પહેલાં કે જે બહુ પાપ કરતો એમાં કોઈ કે છે થાનકમાં દોષ કર્યો એટલે કોઈ દેવની જગ્યાએ ભગવાનની જગ્યાએ કોઈને કાંઈક ભૂલથી ગુનો કરેલો છે ભાઈ ક્યાં ભોગવા છે બરાબર પોસ્ટ મેનેને ટેકો આપે છે ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક એવો ગાંડો જોયો છે તે આખો દિવસ પછી ધૂળના ઢગલા કરતો બસ બીજું કાંઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી આવી અંદર અંદર વાતો છે બરાબર એ પોસ્ટ ઓફિસમાં થઈ રહી છે અને એક ગાંડો તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને આગળ ચાલ્યા કરે બીજી એક કવિતા ગાયા કરે અને એક જણ પોતાના ઘરે લપાટો એટલે કે થપડો છે ઝાપટો માર્યા કરતો ને પછી કોઈ મારે એમ મારી પોતે રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ એટલે કે ગાંડાની વાતો છે નીકળી હતી હંમેશા આવું
અવકાશ પ્રકરણ ચડીને એના પર 2-4 મિનિટ વાત કરી અને આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ હતી અને વ્યવહાર કરી ગઈ હતી. રોજેરોજ કોઈની કોઈની વાતો જે પોસ્ટ ઓફિસમાં થતી રહેતી હતી. પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને પ્રભ જતા કહ્યું કે મારું એટલે કે સારું ગાંડાની પણ દુનિયા લાગે છે, એટલે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ એટલે કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કાર્ટૂન કે જે વખત મળીએ જરા ગાંડા ગેલા જોડી કાંટો ને એને સૌ ખીજાતા. પોસ્ટ માસ્ટરને છેલ્લું વાક્ય એટલા માટે હસતા હસતા એના તરફ કરી ફરીને કહ્યું. પોસ્ટ માસ્ટર હસી કે પોસ્ટ માસ્ટર હતી તેવી શાંત બની ગઈ. આખી જે પોસ્ટ ઓફિસ છે પાછી જે શાંત પાછી એકદમ થઈ જાય છે, હસી મજાક બંધ થઈ જાય છે. પોસ્ટ ઓફિસ હતી પછી શાંત બની જાય છે. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન કે જે સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈના મન હતી, પણ એ કેમને આવ્યો હોય એવી કૌતુક બુદ્ધિ સૌમ્ય થઈ. કૌતુકેલ આશ્ચર્ય બધાને થાય છે કે આજે કેમ અલી નહીં આવ્યો હોય, પ્રભુ રોજ આવીને બેસે છે. પછી અલી આવ્યો પણ તે દિવસે એ આપતો હતો અને એના ચહેરા પર જીવન સંધ્યાની સ્પષ્ટ ચિહ્ન હતા. જીવન સંધ્યા એટલે જીવનની વૃદ્ધાવસ્થાની સ્પષ્ટ નિશાની દેખાતી હતી. આજે તો અલીને અધીરા બનીને પોસ્ટ માસ્ટરે પૂછ્યું, ઉતાવળા બનીને પોસ્ટ માસ્ટરને પૂછી નાખે છે, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્ટરે તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા અને તેમનું મગજ તે સવાલ જીવી શકે એટલું શાંત ન હતું. સવાલ સાંભળી શકે બરાબર એટલા શાંત થઈ ગયા છે ન હતા, એની પાસે સમય ન હતો. ભાઈ તને ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો કે છે કે અસંબંધ જવાબ મળ્યો. અસંબંધ એટલે કે જાણે કોઈ સંબંધ ન હોય એવો સ્વાદ એને પ્રાપ્ત થાય છે. હા, પણ અહીં કાંઈ તમારી મરીનું નામ લગડ નામ નોંધી રાખ્યું છે? એવું પોસ્ટ માસ્ટરને પૂછાયથી જવાબ આપે છે. નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે અને હું ન હોઉં બરાબર તો તમને ખપ આવે એટલે તમને ઉપયોગી બને. બરાબર, કોણી જિંદગી શિકારમાં ગાડી હોય એટલે કે પસાર કરેલી હોય એને સી રીતે ખબર હોય કે મરીમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી પણ કિંમતનું છે, એટલે મરિયમની કાંઈ વેલ્યુ નથી. પોસ્ટમાસ્ટર તપી જાય છે એટલે ગુસ્સામાં થઈ જાય છે. ગાંડો છે કે શું? જાજા તારો કાગળ આવશે તો કોઈ થઈ નહીં જાય, પોસ્ટમાસ્ટર અલીને કહે છે. પોસ્ટમાસ્ટર ઉતાવળમાં જઈને ચાલી જાય છે અને અલી ધીમે ધીમે પગલે પોતે બહાર નીકળે છે. નીકળતા નીકળતા એક વખત ફરીને બરાબર અહીંથી પાઠ આપણે ઉધરો મૂકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.